નખત્રાણાના યુવાન પર તેના સાડા દ્વારા જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તને ભુજની જીકેમાં દાખલ કરાયો. લુહાર અશરફ અલી મહમદ નામના શખ્સ પર તેના શાળા દ્વારા જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી જવા પામેલ ત્યારે વિગતે જાણતા લુહાર અશરફ અલી મહમદ અને તેના પત્ની વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહેલ છે, જેની તારીખ હોતા તે કોર્ટ ગયેલ હતા. ત્યારે પરત ફરતી વેળાએ તેમના બે શાળાઓ લુહાર કાસમ ઓસમાન અને લુહાર રિઝવાન અબ્દુલ દ્વારા તેઓને રસ્તા વચ્ચે વાત કરવું છે તેમ કહી રોકેલ અને છરી અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે તેના પર હુમલો કરેલ. ત્યારે આ અગાઉ પણ તેમના પર આમ જ જીવલેણ હુમલો તેના શાળાઓ દ્વારા કરાયેલ હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે લુહાર અશરફ અલી મહમદ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને હાલ તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. અને હું સાહેબ નખત્રાણા કોર્ટમાં તારીખ દેવા ગયો હતો, મારી તારીખ પૂરી થઈને પાછો બરાબર તો નખત્રાણા આરામ ગ્રુપ અને મને મારા સાલા છે બે, એ મને અહીંયા ગાડી ઊભી રખાવી, મને કે બે વાત કરવી છે તારાથી, અને બાઇક બાઇક ઊભી રાખી તો પાછળથી બીજો સાલ આવી અને સાહેબ મને અહીંયા સળિયો નાખ્યો પાછળથી, અને આગળ જે મારો સાલ ઊભો હતો એને મને ઘણો માર માર્યો, પછી એને છરી કાઢી, છરી કાઢી એટલે મેં આમ છરી પકડી લીધી, પકડી લીધી હાથને પકડી લીધું, એટલે છરી મને સાહેબ નાખી દે મારો જીવ, એટલે પછી ઘણો સાહેબ માર્યો મને, હું બેહોશ થઈ ગયો, પડી ગયો નીચે, પછી થોડો ભેગો થયો માણસોનો, પછી એને મને રિક્ષે ઓટોમાં મોકલીને પછી હોસ્પિટલમાં અને મોકલી દીધો. હું તો બેહોશ હતો, મને કાંઈ ખબર નથી, હું કોર્ટમાં પાછો આવ્યો હતો તારીખ કેસ મારા ઘરવાળીનો, મારા ઘરવાળી છે ને મારા ઉપર ભરણ પોષણનો કેસ દર્જ છે કરાવેલ છે, તો અમારો કાલે સમાધાન મળે, મેં સમાધાન અમે કરી નાખે 30 તારીખને એને તેડવી હતી મારી ઘરે ઘરવાળીને, તો હું સાહેબ સમાધાન કરી પાછો આવતો હતો ને ત્યાં એને હું કરાવ્યો સારું કોર્ટમાં આવ્યા હતા એ બે લુહાર કાસમ ઉસ્મા અને લુહાર રિઝવાન અબ્દુલ, એ કોટડાનું છે ને એક વાલકા મોટાનું. પરિવાર મારા ઉપર ધમકીઓને આપી છે સાહેબ, મને એમ થયો આપણા સંબંધ છે કુટુંબી છે, મેં કાંઈ કાર્યવાહી કરી નહીં, પણ મને ખબર નથી, મેં વિશ્વાસ રાખ્યો, પણ કાલે સાહેબ મારા ઉપર જાન લેવા મને છરીને સળિયાને બધા હથિયાર લઈને આવ્યા. મેં FIR કરાવી છે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં સાહેબ, હજી મને કાંઈ ખબર નથી કે એને ધરપકડ થઈ છે કે નથી, હજી મને નથી ખબર, તો એ જ એ કહેવા માગુ છું સાહેબ, મને ન્યાય આપો, એની ધરપકડ કરો સાહેબ, કાર્યવાહી કરો પોલીસને એ જ કહેવા માગુ. ખેડા નખત્રાણા તાલુકો સાહેબ, મારા છોકરો તારીખ ઉપર ગયો હતો તારીખ દેવા અને એ બાઇકથી પાછો ઘરે આવતો હતો અને એના પાછળ એના બે શાળા છે, એને કીધું કે તું અહીંયા બાઇક રોક, એક વાત કરવી છે. મારો છોકરો વિશ્વાસ કર્યો, ત્યાં બાઇક ઊભી રાખી લીધી અને એને પાછી મારવા તરત બાઇકથી હજી ઉતર્યો ન ઉતર્યો અને બે એના શાળા મળી કરી એને માર મારી છે એટલી કે એને માથામાં ઘણું ઈજા આવી ગયું છે. અમે નખત્રાણા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, હુંથી પછી અમે એને ફરક ન પડ્યો, અહીંયા પછી જનરલ હોસ્પિટલના ભુજમાં લઈ આવ્યા છીએ, અત્યારે એને સારવાર ચાલુ છે ભુજમાં અને મારા છોકરાને હજી પણ એને ધમકી આપી છે કે આજે તું બચી ગયો છો, માણસોના વચમાં સિટીના વચમાં એને કર્યું છે અને મારા છોકરાનો ધંધો છે કે ત્યાં એકલો પણ આવવા જવા કરશે તો એનો ખતરો છે, એને ધમકી આપી છે કે આ છોકરાને આજે બચી ગયો છો, ફરી બીજી વાર અમારા હાથમાં આવી શકે નહીં બચે. તો હું મારી વિનંતી છે કે મારો છોકરો છે કમાવનારો, અમે એના મા બાપ છે, એના ઉપર અમારો આધાર છે, કાલ કદને અમારા છોકરાને કાંઈ થઈ જશે તો એની જવાબદારી કોની રહેશે, અને મને એક સાક્ષ પર આપો કે મારા છોકરાનું રક્ષણ મળે અને મારા છોકરાને ન્યાય મળે અને પોલીસે જે અમે ફરિયાદ કરી છે એનામાં ધરપકડ થાય અને એને સજા મળવી જોઈએ ને એ લોકોને આરોપીને એને બોલાવી કરી અને મારા છોકરાને રક્ષણ આપે. અને હું એવી વિનંતી કરું છું કે મારા છોકરાનો ખતરો છે હજી પણ, એ ધામધમકી આપી છે, છુરીથી મારવા જાન લેવાનો હુમલો કર્યો છે અને હજી અમને ડર લાગે છે કે મારા છોકરાનો ખતરો છે, મને ન્યાય ખપે છે. અને પોલીસ સામે પણ વિનંતી કરું છું કે એની ધરપકડ કરે, આરોપીને બોલાવે અને ન્યાય આપી દે અમને, એવી મારી વિનંતી છે. અને બસ મારા છોકરા સામે એટલું કહું છું કે અમે અમારો છોકરો એ જ છે, કમાવનારો એ છે અને એના ઉપર અમારો આધાર છે, અમારા છોકરાને કાલ કાદાને કાંઈ કરી નાખશે તો એની જવાબદારી કોની રહેશે. મને ન્યાય ખપે છે કે મારા છોકરાને પોલીસ કે ગમે એમ કરી કાર્યવાહી કરી અને એના આરોપીને પકડી લાવો અને મને ન્યાય અપાવો.